વિવાદોથી ઘેરાયેલા પરસોત્તમ રૂપાલા આજે કાગવડ ખાતે માતાના શરણોમાં આશીષ ઝુકાવવા પહોંચ્યા, પરંતુ ત્યાં પણ તેઓને ભાગવું પડ્યું કારણ કે પત્રકારો એક સવાલ પૂછ્યો અને સવાલ પૂછતાની સાથે જ તેમણે કહ્યું બસ હવે બહુ થયું. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયાર. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજકોટથી લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરવા ગયા, રાંધવા ગયા લાપસી અને થઈ ગઈ તુલી તે પ્રકારના વિવાદમાં હવે તેઓ ભરાયા છે. આજે ક્ષત્રિય સમાજે એક બેઠક બોલાવી હતી અમદાવાદ ખાતે, જેમાં 90 જેટલી સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા અને તેમના તીખા તેવર બતાવતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલે અન્યથા પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. ત્યારે આજે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કાગોડ ખાતે માં ખોડલના દર્શને પહોંચ્યા હતા. તેમની સાથે જયેશ રાદડિયા, રાજકોટના ધારાસભ્ય રમેશ તિલાળા અને રાજ્યસભાના સાંસદ રામ બોકરિયા પણ હતા અને દરમિયાન તેમને પત્રકારોએ બૂમ ધરી દીધા સામે અને સવાલ કર્યા. તેમને સવાલ કરવામાં આવ્યો જ્યારે ક્ષત્રિયનો કે આ ક્ષત્રિય વિવાદ મામલે શું કહેશો, ત્યારે તેમને ચાલતી પકડવી પડી હતી. ભાગવું પણ તેમને મુશ્કેલ હોય તે પ્રકારનું અદ્રશ્ય તમે જુઓ. માતાજીની કૃપા, માં ખોડિયારના દર્શન કરવા માટે અમે આજે અહીંયા આવ્યા હતા. અમારા આગેવાનો અને કાર્યકર્તાઓની સાથે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી એમના આશીર્વાદ માંગ્યા છે. સમગ્ર જગતનું કલ્યાણ કરવાવાળી આ માં છે, સૌનું ભલું કરે. ધન્યવાદ 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 ધન્યવાદ. બધું ઘણું થયું. ધન્યવાદ ધન્યવાદ. આ દ્રશ્ય તમે જોયું કે જે પ્રકારે પરસોત્તમ રૂપાલા હાંકલા પડકારા કરતા જોવા મળતા હતા. એક વખત પાર્લામેન્ટમાં અને રાજ્યસભામાં એ જ પરસોત્તમ રૂપાલા આજે ક્ષત્રિયોનો વિવાદનો મતપૂડો છેડી વિવાદથી ઘેરાયા છે, ત્યારે પત્રકારોને જવાબ નથી આપી શકતા. કહેવાય છે કે સીઆર પાટીલે ક્ષત્રિય આગેવાનોને સમાધાન માટેની ફોર્મ્યુલા આપી છે અને સમાધાન માટે પ્રયાસો ચાલી રહ્યા છે. ગુંડલના પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજા દ્વારા આ બધું માધ્યમ કહી રહ્યા છે, પરંતુ જે પ્રકારે ક્ષત્રિયના આગેવાનો ગામે ગામથી બહાર નીકળી અને નિવેદન આપી રહ્યા છે, તેના પરથી તો નથી લાગતું કે સમાધાનની કોઈ ફોર્મ્યુલા કામ કરે. આજે ગોતા ખાતે રાજપૂત સમાજના આગેવાનોની જે મુલાકાત અને બેઠકનું આયોજન થયું હતું, તે આયોજનમાં સૌપ્રથમ વાત કરીએ તો કરણસિંહ ચાવડા જેવો ગુજરાત ક્ષત્રિય સભાના આગેવાન છે અને કરણસિંહ ચાવડાએ કહ્યું કે મુદ્દા નંબર એક છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે, તેમને ઉમેદવાર ન બનાવવામાં આવે અને ભારતીય જનતા પાર્ટી તેમના સ્થાને કોઈ નવા ઉમેદવારને લાવે, અને જો અમારી માંગણી નહીં સ્વીકારાય તો શું થાય. સાંભળો કરણસિંહને. જે મુદ્દાઓ નક્કી કર્યા એમાં પહેલા નંબરનો મુદ્દો કે અમે ભાજપ હાઈકમાન્ડરને વિનંતી કરીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે, અમારી અસ્મિતા ઉપર ઘા કર્યો છે, તો એ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે. મુદ્દા નંબર વન. જો રદ કરવામાં નહીં આવે તો આજે એવું નક્કી કરવામાં આવ્યું કે સમગ્ર ગુજરાતના ના કેવળ ગિરાસદાર પણ કારડિયા રાજપૂત સમાજના આગેવાનો, નાળોદા રાજપૂત સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, મોલે સલામ સમાજ અને ક્ષત્રિયો સાથે જોડાયેલા તમામ વર્ગોનો સમાજો 2 લાખનું એક વિશાળ સંમેલન એ રાજકોટની ભૂમિ ઉપર કરવામાં આવશે. પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટને અમે કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવાના છીએ. આ અમારો નંબર 2 મુદ્દો. નંબર 3, અમે જે કમિટી બનાવીએ છીએ એમાં કાયદાકીય લડત પુરુષોત્તમ રૂપાલા ઉપર હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે અને ગામે ગામ, તાલુકા તાલુકાએ આવેદન પત્રની સાથે સાથે એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ, કારણ કે એમને આદર્શ આચાર સંહિતાનો પણ ભંગ કર્યો છે. ચૂંટણીના નિયમો પ્રમાણે મત લેવા માટે કોઈ જ્ઞાતિ જાતિનો ઉલ્લેખ કરી શકાય નહીં એવી સ્પષ્ટ કલમનો જોગવાઈ છે. એટલે ચૂંટણી પંચના કુલદીપ આર્યજીને વિનંતી કરીએ છીએ કે તમે આ મેટરને સુઓ મૂટો લો. ક્ષત્રિય સમાજ રજૂ કરે, તમને પણ દેખાય છે ટીવીમાં કે એમને આ ભંગ કર્યો છે, તો તમારે સુઓ મોટો લઈ અને એમનો ખુલાસો માગવો જોઈએ અને એમની ઉમેદવારી રદ કરવા માટે તમારે એમને નોટિસ આપવી જોઈએ અને પ્રક્રિયા કરવી જોઈએ. તમે સાંભળ્યું એ પ્રકારે અન્ય એક રાજપૂત સમાજના આગેવાન છે જેમણે પણ એવું કહ્યું હતું આ બેઠકમાં કે અમારી પરિણામ બદલવાની શક્તિ છે, તમે અમને ઓછા નહીં આંકતા, અમે ઈચ્છીએ તો પરિણામ પણ બદલી શકશું જો ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર નહીં બદલે. પરસોત્તમભાઈ રૂપાલાને જો ઉમેદવાર તરીકે રાખે
તો પરિણામ બદલવાની પણ શક્તિ શ્રી રાજપૂત સમાજમાં છે અને એનું અમને ગૌરવ છે. તો બીજી તરફ આજ બેઠકની અંદર કરણી સેનાના આગેવાન વીરેન્દ્રસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને મારી અપીલ છે કે પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે ન રાખવામાં આવે, તેમને હટાવવામાં આવે અને જો તમને અમારા સમાજ કરતાં રૂપાલા વધારે વહલા છે તો પછી પરિણામ ભોગવવાની તૈયારી રાખજો. પણ જ્યારે અમારી અસ્મિતા ઉપર અને અમારી ઇજ્જત ઉપર જાય અને જો અમે ચૂપ રહીએ તો પછી અમારે કોઈ અમારું અસ્તિત્વ રહેતું નથી, એટલે આ વસ્તુમાં માફ કરવામાં નહીં આવે અને એને રદ કરે. કારણ કે આવડો મોટો સમાજ જો પરસોત્તમ રૂપાલા મોદી સાહેબને અમિત સાહેબને કહું છું કે જો આ સમાજ કરતા તમને પરસોત્તમ રૂપાલા વાલો હોય તો પછી પરિણામ ભોગવવાની તૈયારી રાખજો. અને હવે સમાધાનની ફોર્મ્યુલા જ્યારે ભારતીય જનતા પાર્ટી લઈ અને ફરી રહ્યું છે ઠેર ઠેર આગેવાનો પાસે, ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ જે લલકાર કરતા કહ્યું કે અમારી ચેલેન્જ છે કે કોઈ પ્રકારનું સમાધાન નહીં થાય. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે કદાચ સમાજ દ્વારા કરવામાં આવે છે તો પણ હું સમાધાન નહીં કરું, અત્યારે જ લખી લો મારો સમાજ મારી સાથે છે, કોઈ પ્રકારનું સમાધાન નહીં થાય. તેમણે તીખા તેવર બતાવતા કહ્યું કે 22 કરોડ જેટલા ક્ષત્રિયોની લાગણી દુભાવવાની આ વાત છે, સાંખી લેવામાં નહીં આવે. અમારી તૈયારી છે, ભારતીય જનતા પાર્ટી જો ઉમેદવાર નહીં બદલે તો અમારી રણનીતિ ઉપર કામ કરી અને ભારતીય જનતા પાર્ટીને પરિણામ બતાવીશું. પણ હું તમને ચેલેન્જ સાથે કહું છું કે આ બાબતમાં સમાધાનની કોઈ વાત જ નહીં. સમાધાનમાં બોલાવશે તો અમે જાશું પણ નહીં અને જાશું તો એટલું જ પૂછશું કે તમારો આ અમારો જે ક્ષત્રિય સમાજનો રોજ છે તમે ઉમેદવાર બદલો છો તો અમે આવવા તૈયાર છીએ, નકર નથી. શા માટે જવાનું? સમાધાન શા માટે? ભાઈએ સરસ પ્રશ્ન કર્યો. એના માટે ક્ષત્રિય સમાજ ભેગો નથી થયો અને 90 જેટલી સંસ્થા છે, લાખો રાજપૂત સમાજ આવી ગયો. અમારા 17% વોટર છે, પણ રાજપૂત સમાજનો પ્રશ્ન નથી, 22 કરોડ ક્ષત્રિયોનો પ્રશ્ન છે. 22 કરોડ ક્ષત્રિયો વિશે જે ટિપ્પણી પરસોત્તમભાઈએ કરી એ માફ કરી શકાય એમ જ નથી. તો રાજકીય આગેવાનો સમજાવે તો પરસોત્તમભાઈને સમજાવે કે રાજી ખુશીથી તમે અહીંથી હટી જાઓ અને આ ટિકિટ બીજાને આપો, અમને શા માટે સમજાવે? ખેર, તો આ તમામ ક્ષત્રિય આગેવાનોને અગાઉ તમે જોયું એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આજે કાગોળ ખાતે ગયા હતા. તેમની સાથે મેં કહ્યું તેમ સ્થાનિક નેતાઓ હતા, ધારાસભ્ય રમેશ ટીલાળા હતા, જયેશ રાદડિયા હતા અને તેમની સાથે રામ મોકરિયા રાજ્યસભાના સાંસદ પણ હતા અને દરમિયાન તેઓને પત્રકારે સવાલ પૂછ્યો. ફરીથી એક વખતે વિડીયો જુઓ કે કઈ પ્રકારે તેમને પત્રકારોનો જવાબ આપવાનું ટાળવું પડ્યું અને રીતસરનું ત્યાંથી નીકળવું પડ્યું. માતાજીની કૃપા, માં ખોડિયારના દર્શન કરવા માટે અમે આજે અહીંયા આવ્યા હતા અમારા આગેવાનો અને કાર્યકર્તાઓની સાથે. માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી એમના આશીર્વાદ માંગ્યા છે. સમગ્ર જગતનું કલ્યાણ કરવાવાળી આ માં છે, સૌનું ભલું કરે. ધન્યવાદ 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 ધન્યવાદ. બધું ઘણું થઈ ગયું. ધન્યવાદ ધન્યવાદ.